એલના જરૂખામાંથી જોયું, પોતાની સખી એવી ચિત્રલેખાને પૂછ્યું છે કે આ શું વ્રત છે? આ તો કાત્યાયની દેવીનું વ્રત છે. કાત્યાયની દેવીનું વ્રત શા માટે કરાય? ઉત્તમ પતિ મેળવવા માટે. પેલી કે છે મારે પતિ મેળવવો છે, તો તું પણ વ્રત કર. ઉષાએ વ્રતનો પ્રારંભ કર્યો છે. વ્રતની પૂર્ણતા થતા જગદંબા પ્રસન્ન થયા છે અને કહ્યું છે તારી ઈચ્છામાં આવે વર માગ. ત્યારે ઉતાવળે બનેલી ઉષાએ કહ્યું છે મા મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. જગદંબાએ પ્રસન્ન થઈને કહ્યું છે જા તારા ત્રણ પતિ થશે. ઉષાએ કહ્યું મા આ તો આશીર્વાદને બદલે શ્રાપ કહેવાય. કાત્યાયની દેવી કહેવા લાગ્યા છે કે ઉષા પતિ એકનો એક હશે પણ પરણશે તને ત્રણ વખત. એક વખત તારી સાથે સ્વપ્નમાં પરણશે, બીજી વખત માળિયાની અંદર લગ્ન થશે અને ત્રીજી વખત તારા પિતા એને તારું કન્યાદાન કરશે. ઉષા સુતી છે, ઉષાને સ્વપ્ન આવ્યું છે. સ્વપ્નની અંદર અનિરુદ્ધની સાથે ઉષાના લગ્ન થયા છે. પ્રાતઃ કાળ થતા પોતાની સખીને ઢંઢોળીને જગાડી છે. જાગતા ઉષાએ ચિત્રલેખાને કહ્યું છે શા માટે મને જગાડી? મારું સ્વપ્ન તૂટી ગયું, મારા સ્વપ્નની અંદર લગ્ન થયા હતા, હવે મને મારો પતિ લાવી આ. ચિત્રલેખાએ જુદા જુદા ચિત્રો બનાવ્યા છે. આ ઉખારણ ચૈત્ર મહિનાની અંદર અરુણા વ્રત રાખી ત્રણ દિવસ સાંભળવું, એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે. ચિત્રલેખાએ જુદા જુદા ચિત્રો બનાવ્યા છે. એમાં યાદવ કુળ ચિત્ર્યું છે, અનિરુદ્ધનું ચિત્ર જોતા જ ઉષા શરમાય છે. ચિત્રલેખાએ કહ્યું પસંદગી તો બહુ સરસ કરી પણ મેળવવો અઘરો છે, કેમ કે દ્વારિકાપુરીનું રક્ષણ સુદર્શન ચક્ર કરે છે, કેમ જાવું? નારદ મુનિ પધાર્યા છે, શું ચિંતા છે? આવું કાંઈક થાય એટલે નારદ મુનિ આવે, કેમ કે એનું કાર્ય જ આવું રહ્યું ને. નારદ મુનિએ કીધું શું ચિંતા કરે છે? પેલી એ કહ્યું સુદર્શન ચક્ર દ્વારિકાપુરીનું રક્ષણ કરે છે મહારાજ, અને મારે અનિરુદ્ધનું હરણ કરવું છે. નારદ મુનિ બહુ રાજી થયા હો, ભગવાને બધાનું હરણ કરીને જ ભેગા કર્યા. આજ એને ખબર પડે ને કે આપણે કેવી તકલીફ થાય. હું તને સાથ સહકારને ટેકો આપીશ. ચિત્રલેખા પણ કઈ રીતે, તારે ક્યાં જોવાનું? સુદર્શન ચક્રને હું વાતોમાં રોકી રાખીશ અને તું અનિરુદ્ધને હરણ કરીને જતી રહીજે. નારદ મુનિ દ્વારિકાપુરીની અંદર આવ્યા છે. સુદર્શન ચક્ર પહેરો ભરી રહ્યું છે. ભગવાન કે ઉભું રે ક્યાં જા છો? પેલું કે આ ચોકી કરવું એ મારું કામ છે, રક્ષણ કરવું દ્વારિકાપુરીનું. જ્યાં સ્વયં દ્વારિકાનો નાથ બેઠો હોય એ દ્વારિકાપુરીનું રક્ષણ તું કે હું શું કરવાના? સુદર્શન ચક્ર કે એ વાત તો મારા જ બરોબર છે, વળી સમુદ્રની મધ્યમાં છે, અહીંયા કોણ આવે? સુદર્શન ચક્ર કે એ વાત સાચી. અને ત્રીજા નંબરની અંદર બધાને ખબર છે સુદર્શન ચક્ર ચોકી પહેરો ભરે, અહીંયા કોઈ ચોરી કરવા આવે કરું? સુદર્શન ચક્ર કે નો આવે તો ધન્ય ઘડી જબ હો સત્સંગા, સત્સંગ કરી ભાઈ. સુદર્શન ચક્ર કે તો ચાલો સત્સંગ કરીએ. બે સત્સંગ કરવા બેઠા. આ તકનો લાભ લઈ ચિત્રલેખાએ અનિરુદ્ધનું હરણ કર્યું છે, પલંગ સાથે હરણ કર્યું. નારદ મુનિએ જોયું કાર્ય થઈ ગયું છે એટલે નારદ મુનિએ તરત કહ્યું જે કામ કરવાનું આપણને આપણા રાજાએ ફરજ સોંપ્યું હોય ને એ કામ પહેલા કરાય. સત્સંગ કરવા તું અહીં બેસી ગયો, ન કરે નારાયણને કદાચ ક્યાંક અજુકતું બનશે ને તો નામ વળી પાછો મારો આવશે. કરતા તું તારી સેવા કર અને હું હા હેલ્યો નારાયણ નારાયણ કરતા નારદ મુનિ જતા રહ્યા છે. આ બાજુ ઉષાના શયન કક્ષની અંદર ચિત્રલેખાએ પલંગ સાથે અનિરુદ્ધને મૂક્યો છે. ઉતાવળી બનેલી ઉષા જ્યાં અનિરુદ્ધને જગાડવા જાય છે ચિત્રલેખાએ અટકાવી છે. શુરવીર પુરુષો એમને સુવે નહીં, પાસે ક્યાંક અત્યારે છે તપાસ કરો. તપાસ કરતા પાસેથી ગદા મળી છે, ગદા લઈને એક બાજુ સંતાડી દીધી, હવે જગાય. અનિરુદ્ધ જાગ્યો છે. ઉષાને પૂછે કોણ છે તું, હું ક્યાં છું? ઉષાએ કહ્યું છે આ શોણિતપુર છે, આ તમારું દ્વારિકા નથી પ્રભા ત્યાં સંભળાય તો દાખલાની ધડિયો બોલતી હોય.
સોણે અસુરોનું નગર છે. હેલાએ કહ્યું કે વાત સાચી, પણ તું કોણ છે? હું બાણાસુરની પુત્રી છું, મારું નામ ઉષા છે. હું મનથી આપને વરી ચૂકી છું. ચિત્રલેખાએ કીધું, જગદંબાનું વરદાન છે, પહેલા લગ્ન એના સપ્નમાં થયા છે. હે અનિરુદ્ધ, તમે આ બાણાસુરની પુત્રીનો સ્વીકાર કરો. અનિરુદ્ધે માળિયામાં લગ્ન કર્યા છે અને ધજા તૂટી. રક્ષકોએ સમાચાર આપ્યા છે, બાણાસુર આવ્યો છે, ભયંકર યુદ્ધ થયું છે. અનિરુદ્ધે દરવાજાની ભોંગળ લઈ અનેક સૈનિકોનો સંહાર કર્યો છે, અનેકને યમસદન પહોંચાડ્યા છે. છેવટે બાણાસુરે નાગપાશથી અનિરુદ્ધને માંગ્યો છે, કેદમાં પૂર્યો છે. આ સમાચાર નારદ મુનિએ ભગવાનને આપ્યા છે. પ્રભુ, ગૃહસ્થાશ્રમ કેમ ચાલે છે? ભગવાન કે બરોબર ચાલે, તું ન આવ્યો ત્યાં સુધી સારામાં સારો ચાલે, તું જાય જ્યાં ત્યાં થોડીક તકલીફ થાય. નારદ મુનિએ કહે, એવું નથી મારા, બધા બાળકો તો બધા સહી સલામત છે, કોઈ કાંઈ બહાર ગામ મામાના ઘેરે છે, કાંઈ કોઈ ગયા નથી, બધા અહીંયા છે. પાઠશાળાઓ બનાવેલી હો ભગવાને, મોટી મોટી પાઠશાળાઓ ઊભી કરેલી, મહેતાજી રાખેલા રજીસ્ટર, કેટલા જમ્યા વગેરેના સુઈ ગયા, કેટલા બહાર ગામ ગયા, કેટલા નથી, તપાસ કરતા સમાચાર મળ્યા છે. અનિરુદ્ધ 10 દિવસથી ગેરહાજર છે. ભગવાને સીધું નારદજીને પૂછ્યો, નારદ હવે કે ક્યાં છે? નારદ મુનિએ કહ્યું, પ્રભુ એ બાણાસુરની કેદમાં છે. ભગવાનને સગળી વાત સમજાવી છે. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા છે. પોતાના પુત્રના પ્રાણની રક્ષા કરવા માટે વિશાળ સાગર જેવી યાદવોની સેના લઈ શૌણિતપુર ઉપર ભગવાને આક્રમણ કર્યું છે. ભગવાનની સેના આવી છે. આ સમાચાર બાણાસુરને મળતા બાણાસુર ભયભીત થયો છે. મહાદેવજી બાણાસુરને મદદ કરવા માટે આવ્યા છે. ઘોર યુદ્ધ થયું છે. શિવે શીત જ્વરદામનો તાવ ઉત્પન્ન કર્યો છે. આ તાવ ભગવાનની સેનાને, નારાયણની સેનાને પીડા આપવા લાગ્યો છે. ભગવાને સામો ઉષ્ણ જ્વર પ્રગટ કર્યો છે. શિવની સેનાને ત્રાસ આપવા લાગ્યો છે. એકે ટાઈફોઇડ ઉત્પન્ન કર્યો, એકે મેલેરિયા ઉત્પન્ન કર્યો. પરસ્પર ભયંકર ઘોર શબ્દથી યુદ્ધ થયું છે. ભગવાન બાણથી એક પછી એક બાણાસુરના હાથ કાપવા લાગ્યા છે. ચાર હાથવાળો બાણાસુર રહ્યો ને, તે બાણાસુરની માતા જેનું નામ કોટરા હતી, વસ્ત્રનો ત્યાગ કરીને આવી છે. ભગવાન આમ આડો જોઈ ગયા, તકનો લાભ લઈ બાણાસુર જતો રહ્યો છે. મહાદેવે કહ્યું છે, પ્રભુ આ કાંઈ તમને સારું લાગે? તમે જેમ કહેતા હતા કે હું હવે પછી પ્રહલાદના કોઈ પણ વંશજને મારીશ નહીં, અને આ કરો છો? ભગવાન કે માર્યો છે ક્યાં હજી? એને ચાર હાથવાળો બનાવ્યો છે, તમારો પાર્ષદ બનાવ્યો છે, અને તમે તેને વરદાન આપ્યું હતું કે તારા બળનું, તારા ગર્વનું અભિમાન ક્યારે ઉતરશે? જ્યારે આ ધજાનો ભંગ થશે. મહારાજ થયું, ભગવાન ખૂબ રાજી થયા છે. બાણાસુરને બોલાવ્યો છે. બાણાસુરે ભગવાનને પુત્ર એવા અનિરુદ્ધને પોતાની પુત્રી ઉષા પરણાવી છે. અનેક પ્રકારનો દાયજો આપ્યો છે. અને ભગવાને કહ્યું છે કે આ વિવાહની કથા ખૂબ અદ્ભુત છે. અનિરુદ્ધ છે એ અને ઉષાને લઈ ભગવાન દ્વારિકામાં આવ્યા છે, અને બાણાસુર છે ભગવાનનો પાર્ષદ બન્યો છે. પછી નૃગ ચરિત્રની કથા છે, એ પણ બહુ સરસ છે. બ્રાહ્મણોનો મહિમા વધારતી કથા છે. પણ કથાને આગળ લેતા પહેલા આપણે દવે પરિવારના આમંત્રણને માન આપીને આવેલા સંતો એમનું આપણે યથોચિત સન્માન કરી અને પછી કથાને આગળ લઈ જઈશું. ત્યાં સુધી કથાને વિરામ આપીએ છીએ. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશ, ચાલો ભાઈ પંડ્યા અને ધાંધલા પરિવારના સ્વયંસેવક મિત્રો ઝડપથી ચા પાણી. આપણી વચ્ચે ભાવનગર ખાતે ચિત્રામાં બની રહેલા ભવ્ય મંદિર સ્વામિનારાયણ મંદિરના આદરણીય
पूज्य सर्वमंगल भगत पधार्या छे, एमनी साथे किशन भगत पण पधार्या छे। बन्ने संतोने, पूज्य संतोने मारी विनंती छे व्यासपीठे पधारे एमना आदर सन्मान माटे। हरगोविंद भाई, केशवजी भाई दवे बारिया बाबा परिवारना वडील हरगोविंद मामा अने किशोर भाई जगजीवन भाई बारिया व्यासपीठ पासे आवे। हरगोविंद भाई, केशवजी भाई बारिया सर्वमंगल भगत ने हार अने शाल थी आदर वंदन करशे अने भेट आपवा माटे किशोर भाई जगजीवन भाई दवे। बोल द्वारिकाधीश की जय। बन्ने संतो हितेश दादा नु व्यासपीठ नु आदर सन्मान करी रह्या छे, आपणे તાળીઓથી વધાવીએ। ત્યારબાદ ભરતભાઈ ગંગારામભાઈ બારિયા અને મુકેશભાઈ મોનજીભાઈ બારિયા પણ સ્ટેજ પર આવશે। દ્વારિકાધીશ કી જય। ભરતભાઈ ગંગારામ બારિયા, ગંગારામભાઈ બારિયા અને ગૌતમભાઈ દયારામભાઈ બારિયા બંને ભાઈઓ ઝડપથી व्यासपीठ पासे आवशे आदरणीय किशन भगत ना आदर सन्मान माटे। भरत भाई शाल अने हार वडे किशन भगत ने आदर वंदन करशे। बोल कृष्ण कन्हैया लाल की जय। थोड़ा मेहमानों अपनी वच्चे पधार्या छे, आ दवे बाबा परिवार ना आमंत्रण ने मान आपीने एमनु शाब्दिक स्वागत कर्या पछी हूँ विनंती करीश स्वामीनारायण मुख्य मंदिर ना सर्वमंगल भगत ने बे शब्दों आशीर्वाद ना कहवा माटे। अपनी वच्चे तळाजा વિસ્તારના માનની ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા પધાર્યા છે, આ પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે। એમની સાથે જલારામ સોસાયટી ભાવનગરના પ્રમુખ શ્રી ભરતભાઈ ધાંધલા પધાર્યા છે, એમનું હાર્દિક સ્વાગત છે। વિજયભાઈ રામજીભાઈ રમણા માર્કેટિંગ મેનેજર સર્વોત્તમ ડેરી, પ્રાણશંકરભાઈ કરશનભાઈ પનોત સમઢિયાળાવાળા નિવૃત્ત આચાર્ય શ્રી, રમેશભાઈ દયારામભાઈ ધાંધલા વાવડી લીલિયા કોર્ટથી પધારેલા સુનિલભાઈ ચૌહાણ અને લાલજીભાઈ મકવાણા, સર્વોત્તમ ડેરીના એમડી શ્રીના પીએ ભાવેશભાઈ રાવ, સિનિયર મેનેજર શ્રી ઇલેશભાઈ પટેલ, આરકે રેસ્ટોરન્ટવાળા કાંતિભાઈ બારિયા અને મોહરા કોમ્પ્યુટર ભાવનગરના શ્રી ભરતભાઈ પિંડિયાનું આ પરિવાર હૃદયપૂર્વક સ્વાગત કરે છે। મણિશંકરભાઈ વશરામભાઈ પિંડિયા નેસવડ અને બારિયા કુબેરભાઈ ઉમિયા શંકરભાઈ નેસોડથી પધાર્યા છે, એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે। મારી પ્રાર્થના પરમ આદરણીય સર્વમંગલ ભગતને બે શબ્દો આ ભાગવત સપ્તાહ દરમિયાનના આશીર્વાદ માટે। આદરણીય સર્વમંગલ ભગત, શ્રી કૃષ્ણાય નમઃ, તસ્મય સાક્ષાત ધર્મનંદનઃ ભૂઈ ભૂત્વા અત્યંત તમસ્તમય વાંસમાન સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। કૃષ્ણ કનૈયાલાલ કે જય, રામચંદ્ર ભગવાન કે જય, ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। દવે પરિવાર ઉર્ફે બાબા પરિવાર દ્વારા આયોજિત પિતૃઓના મોક્ષ માટે અને પિતૃઓના સ્મરણાર્થે
મોક્ષ કરતલ શ્રીમદ ભાગવતની સપ્તાહ પારણનું દિવ્ય આયોજન ભગવાનના વાંગ્મય સ્વરૂપે વ્યાસાસ્થ ઉપર બિરાજમાન પોથીજીના શ્રી ચરણોમાં વંદન, વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ આપણને દિવ્ય ભાગવતની કથાનું રસપાન કરાવતા એવા વ્યાસ સ્વરૂપ પૂજ્યપાદ હિતેશ દાદાના ચરણોમાં વંદન તથા આપ સૌ શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાં પરમ તત્વ પરમાત્મા શ્રી હરિના ચરણોમાં વંદન સાથે જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અદ્ભુત બાબા પરિવાર દ્વારા આયોજિત કથાની રસધારા વહી રહી હતી. પૂજ્ય હિતેશ દાદા પણ પોતાની ભાવશૈલીની અંદર અદ્ભુત આપણને કથા ગંગાની અંદર રસપાન કરાવી રહ્યા હતા. જો કે વચ્ચે આમ તો ડિસ્ટર્બ રૂપ તો નથી થયો, કારણ કે તમારે ચા પાણીનો ટાઈમ હતો. બાકી કથાની ધારા ચાલતી હોય અને એમાં વચ્ચે રુકાવટ કરવું એ પણ એક વિઘ્ન છે, પણ તેમ છતાંય અમારે કિશોરભાઈનો બહુ ભાવ અને સાથે પૂજ્ય હિતેશ દાદા પણ પોતાની વાણી થંભાવી અને 5 મિનિટ માટે આ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર બોલવાનો મોકો આપ્યો છે. વાલા ભક્તજનો, ભાગવત કથા એટલે જીવાત્માને જીવતા પણ શીખવાડે અને જીવાત્માને મરતા પણ શીખવાડે. ભાગવત કથા એટલે જીવાત્માને જીવતા પણ શાંતિનું પ્રદાન કરે અને મરેલા વ્યક્તિને પણ શાંતિનું પ્રદાન કરે એવી સુંદર મજાની ભાગવત ભાગીરથી ગંગા આજે દેવગાણાને આંગણે બાબા પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે. જ્યારે ભગવાન કૃષ્ણ રાસપંચાધ્યાયની કથાની અંદર અદૃશ્ય થયા અને ત્યારે ગોપીઓને જ્યારે ભગવાન કૃષ્ણનો વિરહ સહન ન થયો ને ત્યારે ગોપીઓએ કીધું છે, પ્રભુ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડિતમ કલ્પના શાપહમ. તમારી કથા છે એ જીવાત્મા ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા જીવાત્માને શાંતિનું પ્રદાન કરનાર છે. ભૂવિ ગૃહંતી એ ભૂરિદાજના, એવું મોટા મોટા કવિઓનું કહેવું છે કે પરમાત્માની કથા પરમાત્માના ચરિત્રો એ જીવાત્માને શાંતિનું પ્રદાન કરનારા છે, જીવાત્માના જીવનને ઉર્ધ્વગામી બનાવનાર છે. એટલા માટે જીવાત્માએ પરમાત્માની કથાનું રસપાન અવશ્ય મેં કરવું જોઈએ, કારણ કે માણસનું જીવન છે ને 4 સ્ટેપની અંદર વેચાયેલું છે. યાદ રાખજો, માણસનું જીવન 4 સ્ટેપની અંદર વેચાયેલું છે. માણસનું પહેલું સ્ટેપ છે 1, પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત ન લાગે. પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુ જીવાત્માને પર્યાપ્ત ન લાગે ને ત્યાં સુધી જીવાત્માનું જીવન છે. વનની અંદર ગયેલા વ્યક્તિને ખબર હશે, વનની અંદર કઈ કેળિયું ન હોય, વ્યવસ્થા ન હોય, જ્યાં ત્યાં હાલો ત્યાંથી ઉજરડા પડે. સત્તા સંપત્તિ અને શક્તિ આ 3 વસ્તુ પોતાને જેટલી પ્રાપ્ત થઈ છે એમાં જેટલું પણ અધૂરાપન રહે છે, પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત ન લાગે ત્યાં સુધી જીવન એ વનની દિશામાં ફરે છે. રાવણની પાસે બધું જ હતું પણ તેમ છતાંય મમદોત્રી જેવી પત્ની હતી, પણ તેમ છતાંય રાવણને પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત ન લાગી અને સીતાજીની અંદર એણે વૃત્તિ બગાડી છે. અને જેને કરણે અને સોનાની લંકાનો માલિક હોવા છતાંય પણ રાવણ ધૂળમાં રગદોળાઈ ગયો છે, કારણ કે એનું જીવન વનની અંદર પ્રવર્તિત થઈ ગયું. તો પહેલો સ્ટેપ છે જીવન, પ્રાપ્ત વસ્તુ જ્યાં સુધી પોતાને જેટલી વસ્તુ પ્રાપ્ત થઈ છે પર્યાપ્ત ન લાગે ને ત્યાં સુધી બીજાનું ચીનવી લેવાનું, બીજાનું લઈ લેવાનું, બીજાનું હડપ કરી લેવાનું, બીજાનું અપહરણ કરી લેવાની વૃત્તિ આપણા જીવનમાંથી જાશે નહીં. એ વનની દિશા છે. અને પ્રાપ્ત વસ્તુ જ્યારે પર્યાપ્ત લાગવા મળે, સત્તા સંપત્તિ સૌંદર્ય સ્ત્રી પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત લાગવા મળે, એ માણસ કોઈને નડતર રૂપ નહીં થાય. પ્રાપ્ત વસ્તુ જ્યારે જીવાત્માને પર્યાપ્ત લાગવા મળે ત્યારે માણસ નડતર રૂપ નહીં થાય, અને પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત લાગવા મળે ને એ જીવાત્માનું જીવન ઉપવનની દિશા તરફ ઉર્ધ્વગામી બન્યું છે, એ વનમાંથી ઉપવન તરફ આગળ વધ્યું છે. પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત, બસ આ કથાના માધ્યમ દ્વારા આપણે કોઈને નડતરૂપ ન થાય બસ એવું આપણું જીવન બને, જીવન વનમાંથી ઉપવન તરફ ઉર્ધ્વગતિ કરે એવું આપણે કરવાનું છે. તો પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત ન લાગે ત્યાં સુધી જીવન વન છે, પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત લાગે ત્યાં સુધી જીવન ઉપવન છે. પણ પ્રાપ્ત વસ્તુને પોતે ભોગવવાની જ ઈચ્છા
એમાંથી સત્કાર્ય કરવાની જ્યાં સુધી જીવાત્માને ઈચ્છા ન થાય ને ત્યાં સુધી જીવાત્માનું જીવન છે ને એ નંદનવન છે. નંદનવન એટલે ધનાનંદ. ધનાનંદ પાસે, નંદ રાજા પાસે અઢળક સંપત્તિ હતી, પણ હું જ ભોગવું અને હું જ એનો ભોગતા. બસ જ્યાં સુધી પ્રાપ્ત થયેલી વસ્તુ પોતાના જ માટે, પોતાના સ્વાર્થ માટે અને પોતાના માટે, સમજો બે વાતને, પોતા માટે અને પોતાના માટે વપરાય ત્યાં સુધી જીવન નંદનવનની દિશામાં છે. પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત ન લાગે ત્યાં સુધી જીવન વન છે. પ્રાપ્ત વસ્તુ પર્યાપ્ત લાગે જીવન ઉપવન છે. પ્રાપ્ત વસ્તુ પોતાના હિતને માટે જ વાપરે, પોતાના સુખના માટે જ વાપરે ત્યાં સુધી જીવન એ નંદનવન છે. પણ યાદ રાખજો વાલા ભક્તજનો, પ્રાપ્ત વસ્તુ બીજાને માટે જ્યારે વપરાય ને ત્યારે જીવન છે ને એ વૃંદાવન બની જાય. જીવન વૃંદાવન બની જાય. શ્રીમદ ભાગવતની કથાની અંદર આપણે સાંભળ્યું હશે, વૃંદાવનમાં બધાને દેવાની ભાવના હતી. ગોપીઓ કૃષ્ણને પ્રેમ આપે છે, કૃષ્ણ ગોપીઓને પ્રેમ આપે છે, બસ ત્યાં દેવાની ભાવના. સંપત્તિ, સત્તા, સૌંદર્ય, શક્તિ, સમજ, જ્ઞાન, પ્રેમ, આ બાંટવાની ભાવના જીવનમાં થવા મળે. મારી પાસે જે કાંઈ છે, સંપત્તિ હોય તો સંપત્તિ, સમય હોય તો સમય, જ્ઞાન હોય તો જ્ઞાન, શક્તિ હોય તો શક્તિ અને પ્રેમ હોય તો પ્રેમ, હું બીજાને બાટી શકું, આપવાની ભાવના થાય એટલે સમજી લેવાનું આપણું જીવન એ વૃંદાવન તરફ આગળ વધી ગયું છે. અને જેનું જીવન વૃંદાવન બને ને ત્યાં ભગવાન કૃષ્ણને આમંત્રણ ન આપવું પડે, સ્વયં કૃષ્ણ વૃંદાવનની રમણ રેતીની અંદર રમણ કરવા માટે સ્વયં કૃષ્ણ પધારતા હોય છે. તો આ દવે પરિવારની કથાના માધ્યમ દ્વારા આપણે છ છ દિવસથી પરમાત્માની કથા સાંભળી રહ્યા છે. તો કમસે કમ આપણું જીવન ઉર્ધ્વગામી બનતા બનતા વૃંદાવન બને, અને વૃંદાવન ન બની શકે તો કાંઈ નહીં, પણ વન તો ન જ બને, વન તો ન જ બને. વૃંદાવન બની શકે તો બહુ સારી વાત છે, વૃંદાવન ન બની શકે તો ઉપવન બનાવો, ઉપવન ન બની શકે તો આગળ વધો, પણ વૃંદાવન વન ન બનાવો. બીજાને ઉજરડા પાડે, બીજાને પરેશાન આપે, બીજાને દુઃખ આપણા જીવનથી થાય એવું જીવન આપણું ન બનવું જોઈએ, એ આ કથાનો લક્ષ્ય છે. જોકે વાલા ભક્તજનો, દવે પરિવાર, બાબા પરિવાર બહુ ભાગ્યશાળી છે, શ્રીમદ ભાગવત કથાનો અવસર એમને કરાવવાનો ઠાકોરજીએ સંપત્તિ આપી. મેં કીધું ને, હોય એ બીજાને માટે વપરાય એ જીવન વૃંદાવન છે. એને પરમાત્માને શોધવા ન જવા પડે, પરમાત્મા ત્યાં આવે છે. કિશોર બાબા અધિક પરિવાર, જોકે અમારે સંતો સાથે, સ્વામિનારાયણ મુખ્ય મંદિર સાથે બહુ હેતભાવ ધરાવે છે. જ્યારે કથાનું આયોજન થયું ત્યારે પણ ત્યાં મંદિરે મળવા માટે આવ્યા હતા. મને કે ગમે એમ કરી અને પૂજ્ય અમારા ગુરુ શ્રી નિત્યસ્વરૂપ સ્વામી તમે લક્ષ ચેનલમાં સાંભળો છો એને લાવવા છે. મેં પણ ગુરુને વાત કરેલી, પણ આ જ સમયમાં અત્યારે સુરતની અંદર કથા ચાલુ છે. તમે બધા લક્ષ ચેનલમાં જોતા હશો કથા. સુરતની અંદર જીવ પ્રાણી હિત ટ્રસ્ટ દ્વારા એક સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન છે. એટલે પૂજ્યપાદ ગુરુ પહોંચી શક્યા નથી, પણ કિશોર બાબાનો, ભાઈનો પરિવાર અને જે પ્રેમ એ પૂજ્ય સ્વામી પ્રત્યે, સંતો પ્રત્યે અને સ્વામી પ્રત્યે પ્રેમ છે, એનું કારણ એ લોકો જાણે છે. પૂજ્ય સ્વામીનું જીવન એ વૃંદાવન તરફ આગળ વધ્યું છે. એમના દ્વારા સમાજ હિતના કાર્યો અને એમના દ્વારા સમાજના સુખ માટેના દિવ્ય દિવ્ય કાર્યો થઈ રહ્યા છે જેને કારણે કરીને આખો પરિવાર બહુ સંતોના નજીકમાં છે. સંતો પ્રત્યે પૂર્ણ વિશ્વાસ, સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાવનગર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ, અને વાલા ભક્તજનો એમને તો વિશ્વાસ હોય પણ એમણે સાથે સાથે સંતોનો વિશ્વાસ જીતો છે. વાલા ભક્તજનો એ બહુ મહત્વનું છે. આપણે કોઈના ઉપર વિશ્વાસ કરીએ ને એક નંબરની વાત છે, પણ આપણો વિશ્વાસ સામે વ્યક્તિ જીતી લઈને એ બહુ મહત્વની વાત છે. આ કિશોરભાઈને એણે સંતોનો વિશ્વાસ એવો જીતો છે, બહુ પ્રેમથી જોડાયેલા છે. જોકે આજ અમે જૂનાગઢ હતા, કાલે જ હજુ કથાની પૂર્ણાવતી થઈ, આજે પાછી 6 વાગે અમારે રવિસભા, દર રવિવારે ભાવનગર મુખ્ય મંદિરની અંદર 5000 માણસોની સભા થાય. પહોંચી શકાય એવું હતું નહીં, પણ કિશોરભાઈનો બહુ ભાવ હતો. મેં તો કીધું હતું કાલ આવું, કે કાલ ભક્તો પછી પૂર્ણાવતીમાં ઓછા હોય, તમે અત્યારે આવો તો બધા ભક્તોને વિશેષ લાભ મળે. બસ આ પ્રેમની લાગણી છે અને આ પ્રેમનો ભાવ છે. બસ આ પ્રેમનો ભાવ એટલા માટે છે,
એનું જીવન વૃંદાવન તરફ આગળ વધ્યું છે. ઠાકોરજી અઢળક સંપત્તિ આપી છે, પણ એ સંપત્તિના માધ્યમ દ્વારા એને સંકલ્પ ભગવાનની કથા બેસાડવાનો થયો. મને ઠાકોરજીએ સંપત્તિ આપી છે મારા એકના માટે નહીં, મારા આખા ગામને કામ લાગે, પાલેવાળ આખા બ્રાહ્મણ સમાજને કામ લાગે એવું કંઈક હું કાર્ય કરું. અને એમણે સંપત્તિના માધ્યમ દ્વારા આવું સુંદર ભાગવત યજ્ઞનું આયોજન કર્યું. અને સાથે સાથે વાલા ભક્તજનો આ બહુ હકીકત વખાણ કરવા માટે નહીં, એમણે જે વક્તા સિલેક્ટ કર્યા તે હિતેશ દાદા, મારે ત્રીજી વાર મળવાનું થયું, ત્રીજી ચોથી વાર, પણ મને હકીકતમાં હિતેશ દાદાનું જીવન બહુ ગમે છે. એનું કારણ છે એનામાં સહજતા, એનામાં સરળતા, અને એના પ્રત્યે એમનામાં જે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને લાગણી એ બહુ મહત્વના જોવા મળ્યા છે. એકવાર મારે હિતેશ દાદાની કથામાં આવવા થયું હતું, બીજી વાર હું જ્યારે ભાવનગર મુખ્ય મંદિરમાં ઉદઘાટન મહોત્સવ હતો ત્યારે હિતેશ દાદાને આમંત્રણ આપવા ગયો હતો, ત્રીજી વાર દાદા ત્યાં મંદિરે પધાર્યા ત્યારે મળવાનું થયું હતું, આ ચોથી વાર મળવાનું થયું. પણ ધીર ગંભીર વક્તા, સરળ અને સહજ સ્વભાવ, અહંકાર શૂન્ય જીવન અને બધાની પ્રત્યે પ્રેમ ભાવ, આવા વક્તા મળવા, જોકે બ્રાહ્મણોના સંપૂર્ણ ગુણેથી લક્ષણયુક્ત છે. ઘણીવાર દાદાને કહું કે સમય લઈને ક્યારેક મંદિરે આવો, બેસીને આપણે પણ સત્સંગની ચર્ચા કરીએ, પણ પૂજ્ય દાદાને અનેકવિધ કથાઓ હોય અને એ કથામાં વ્યસ્ત હોય, પડતો હોય, હું વ્યાસપીઠ ઉપર આમંત્રણ આપતો આવ્યો છું, ચોમાસામાં ખાસ સમય કાઢીને પધારો, હું દાદા બે ફ્રી હોય, કારણ કે ચોમાસામાં તમારે બહુ કામ હોય, તમારે કામ હોય ને ત્યારે અમારે નવરાય હોય, અને તમારા કામમાં તમે અમને બોલાવો નહીં. એટલે વક્તા પણ સારા કિશોરભાઈ સિલેક્ટ કર્યા છે, લાખ લાખ વાર ધન્યવાદ દવે પરિવારને આપું છું. અંતમાં વાલા ભક્તજનો, આ દવે પરિવાર દ્વારા જે આયોજન થયું છે, જો કે આમાં ધનનો ખર્ચો તો બધો એ મારી કિશોરભાઈએ કર્યો છે, પણ આ મહોત્સવની અંદર જે સ્વયંસેવક ભાઈઓએ પોતાનો સમય આપી અને શક્તિના માધ્યમ દ્વારા શ્રમ સેવા કરી છે, અને આ કથા જ્ઞાન યજ્ઞની અંદર 7-7 દિવસ સુધી જે ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો છે, એ બધાને ભગવાન શ્રીહરિ આ લોકની અંદર અને પરલોકની અંદર સદાયને માટે શાંતિ અને સુખ આપે. દવે પરિવાર, બાબા પરિવારના તમામ સદસ્યો જેની પુણ્ય સ્મૃતિમાં, જેના મોક્ષાર્થે આવું દિવ્ય કથાનું આયોજન થયું છે, એ બધાને ઠાકોરજી મુક્તિ પ્રદાન કરે, પોતાના સાનિધ્યનું સુખ આપે, અને બાબા પરિવારના સદસ્યો એમને પણ આ લોકની અંદર સદાયને માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. સાચા સંતો પ્રત્યે જે નિષ્ઠા, સાચા સંતો પ્રત્યે જે પ્રેમ બંધાણો છે, આ પ્રેમની લાગણી સદાયને માટે જળવાતી રહે એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. અંતમાં વાલા ભક્તજનો, આ બધા ભાવનગરની આજુબાજુમાં રહેનારા લોકો છો, બધા ખેડૂતો છો, અવારનવાર તમારે ભાવનગરની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર લેવેચ કરવા માટે આવવાનું થાય, પણ હવે ચિંતા નહીં કરતા. માર્કેટિંગ યાર્ડની સામે જે મંદિર બની રહ્યું છે ને, એ કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર નથી, એ આપણા બધાનું ઘર છે. જ્યારે 3 વર્ષ પહેલાં શિલાન્યાસ કર્યો ત્યારે પણ આપણે આખા ભાવનગરની અંદર માર્કેટિંગ યાર્ડમાં ખાસ બોર્ડ મારેલા કે માર્કેટિંગ યાર્ડની અંદર જે કોઈ વ્યક્તિ લે વેચ માટે આવે, બપોરનો સમય થાય, સાંજનો સમય થાય, અને ત્યારે તમે તારે ફોન કર્યો હોય ન કર્યો હોય, તમારું ઘર માની પ્રસાદ લેવા માટે આવજો, પ્રસાદ લેજો, 2-3 કલાક આરામનો સમય હોય તો આરામ કરજો. હવે ત્યાં આવ્યા પછી લારિયન હોટલે ખાવાની જરૂર નથી, કારણ કે ત્યાં આપણું ઘરનું ઘર તૈયાર થઈ ચૂક્યું છે. એટલે તમામ ભક્તોને ખાસ આમંત્રણ આપું છું. એ બાને અમને પણ અતિથિ દેવો ભવની ભાવના સાથે, અતિથિ એક ભગવાનનું સ્વરૂપ છે, એની સેવા કરવાનો અમને પણ અવસર મળે. ઠાકોરજીએ કૃપા કરી અને અમને જે આ માર્ગ આપ્યો છે, ત્યાગાશ્રમની અંદર સંસાર છોડીને આવ્યા છીએ, તો વિશેષને વિશેષ સમાજના વધારે વ્યક્તિની સેવા કરી શકીએ એ અમારી ભાવના પૂજ્યપાદ ગુરુએ અમારા હૃદયની અંદર પ્રવર્તે છે. અને મંદિર જે તૈયાર થઈ રહ્યું છે એ જ ભાવનાથી થઈ રહ્યું છે. એટલે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ વ્યક્તિ આવે, ક્યારેક સાજા માંદા થયા હોય ને ત્યાં હોસ્પિટલમાં આવવાનું થાય, કોઈ સગા સંબંધીની વ્યવસ્થા ન હોય, તોય પણ મંદિરે ફોન કરી દેજો. જે હોસ્પિટલમાં હશો એ હોસ્પિટલમાં તમને મંદિરેથી ટિફિન પણ પહોંચાડી દેવામાં આવશે, એ બધું ફ્રી ઓફ ચાર્જ, ખાલી સેવાની ભાવનાથી આ મંદિર ચાલી રહ્યું છે. એટલે બધા ભક્તો તાળીઓ તો પાડો છો, પણ લાભ લેવાય આવજો પાછા. હો હા, તમે તાળીઓ પાડીને પતાવી નહીં દેતા, એટલે લાભ લેવા માટે પણ અવશ્ય મેં આવજો. ભાવનગર અવારનવાર આવવાનું થાય તો દર રવિવારે માર્કેટિંગ યાર્ડની સામે સ્વામિનારાયણ મુખ્ય મંદિરની અંદર સાંજે 6:30 થી લઈ 8:30 વાગ્યા સુધી ભવ્ય સત્સંગ સભાનું આયોજન થાય છે.
પાંચ છ હજાર ભક્તો સત્સંગનો લાભ લે છે અને સાંજે એમને પણ ત્યાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તો ક્યારેક ભાવનગર આવવાનું થાય તો ત્યાં પણ વિશેષ સત્સંગનો લાભ લેવા માટે અવશ્ય અમે પધારજો. એ શબ્દોની સાથે વ્યાસપીઠના ચરણોમાં અમારા વંદન સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અસ્તુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર્વમંગલ ભગતનો. દાદાને વિનંતી કરીએ, કથા આગળ લઈ જાય એ પહેલાં ભૂપતભાઈ સુખદેવભાઈ પિંડિયા સાખડાસરથી પધાર્યા છે, એમનું હૃદયપૂર્વક સ્વાગત છે. જય દ્વારકાધીશ. जनमादस्य तन्वयादितरतः चारथेष्वभिगनस्वराट् तेने ब्रह्मरदायादिकवयो मोहयन्ति यत् सूदय तेजो ब्रह्मदार्विजो यत्र त्रिसर्गो मृषां दाम्यास्तेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि. एक समय यादव कुमारो तरस लागता एक कुवानी पासे गया छे. कुवानी अंदर ज्यां दृष्टि करी मोटो पर्वत जेवड़ो काकीड़ो लिखा. આ બતાવે છે ભાગવતજીના કાળની અંદર ડાયનાસોરનું અસ્તિત્વ હતું. મોટો પર્વત જેવડો કાકીડો બતાવ્યો છે. બધાએ જઈને ભગવાનને સમાચાર આપ્યા છે. દ્વારકાધીશ દોડતા આવ્યા છે. કાકીડાને જ્યાં પોતાના જમણા હાથનો ભગવાને સ્પર્શ કર્યો છે એ કાકીડો સુંદર રૂપની અંદર પ્રગટ થયો છે. ભગવાનને નમસ્કાર કર્યા છે અને કહેવા લાગ્યો છે, મહારાજ હું ઈશ્વાંકુ વંશનો રાજા છું, મારું નામ ધ્રુગ છે. ભગવાને કહ્યું, હે રાજન, તારી આવી દશા કેમ થઈ? જ્યારે ધ્રુગ રાજા કહેવા લાગ્યા છે, મહારાજ આપ તો સર્વ જાણનારા છો, પણ છતાં આપને કહું છું, મહારાજ હું ઈશ્વાંકુ વંશજ રાજા ધ્રુગ, મેં એટલા બધા ગૌ દાન કર્યા છે, કદાચ પૃથ્વીના રજકણ ગણી શકો, પણ મેં કરેલા ગૌદાનની ગણતરી થઈ શકે નહીં, એટલા ગૌદાન કર્યા છે. એમ અરે પુષ્કળ પ્રમાણમાં ગાયોના દાન મેં કર્યા છે. ઓહો, પણ મહારાજ બન્યું છે એવું, એક દિવસ ગાયોના દાન આપતી વખતે એક અયાચક બ્રાહ્મણની ગાય મારા દાન આપવાની ગાયોના ઝુંડની અંદર સાથે મળી ગઈ. હું આ બાબત જાણતો નહોતો. મેં એક બ્રાહ્મણને આ ગાયનું દાન કર્યું છે. ગૌદાન લઈને પેલો બ્રાહ્મણ જઈ રહ્યો છે, માર્ગમાં જે બ્રાહ્મણની ગાય ખોવાણી હતી એ શોધતો શોધતો ત્યાં મળ્યો. પેલા બ્રાહ્મણને અટકાવીને કીધું કે આ ગાય મારી છે, તું લઈને ક્યાં જાય? બ્રાહ્મણે કહ્યું, મને તો ભાઈ ધ્રુગ રાજાએ દાનમાં આપી છે, ગાય મારી છે, ધ્રુગ રાજા કઈ રીતે દાનમાં આપી શકે? આમ બંને વચ્ચે ઝઘડો થયો છે. ધ્રુગ રાજાની પાસે બંને આવ્યા છે. પોતપોતાનો અધિકાર ગાય ઉપરથી કોઈ જતો કરવા માટે તૈયાર થતું નથી. ધ્રુગ રાજા છેવટના નિર્ણય ઉપર આવ્યા. આ જે કઈ બન્યું છે ને ભાઈ, બધું અજાણતા બન્યું છે. હે બ્રહ્મદેવતા, આ ગાય ભલે તમારી રહી, આ ગાયના બદલામાં હું તમને બીજી 10,000 ગાયો આપું. આ ગાયની ઉપરથી તમે તમારો અધિકાર જતો કરો. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે, હું તો મારે જ અયાચક છું, હું ક્યાં તમારી પાસે કોઈ દી માગવા આવ્યો?
મારે તમારી 10,000 ગાયને શું કરવી, હું તો અયાચક છું, મને મારી ગાય આપો. માત્ર ને માત્ર મારી ગાય આપો. નૃગરાજાએ પેલા બ્રાહ્મણને કહ્યું, હે બ્રહ્મદેવતા, તમે આ ગાય છે ને અયાચક બ્રાહ્મણને પાછી આપી દો, એના બદલામાં બીજી 10,000 ગાય હું તમને આપું. પેલો બ્રાહ્મણ કે, મને યજ્ઞથી સંતોષ છે, હું દીધેલું દાન કોઈ દિવસ વેચતો નથી. બંને પોતપોતાનો અધિકાર છોડવા માટે તૈયાર નથી. ધ્રુગરાજા કહે છે, એ વખતે કાળનું તેડું આવ્યું છે. કાળનું તેડું તો શું આવે, પણ એ વખતે કઈ આવી શોધ થયેલી નહોતી, નતર તો એટેક આવ્યો એમ કહીએ કે હુમલો જ આવી જાય ને, બે બ્રાહ્મણોનો ઝઘડો કેમ શાંત કરવો. ધર્મરાજાએ કહ્યું છે, બોલો, પુણ્ય ભોગવવા છે કે પાપ? મેં કહ્યું, પેલા પાપ ભોગવી લઉં જેથી મને આ કાકીડાનો અવતાર પ્રાપ્ત થયો છે. હે મહારાજ, આપના હાથનો સ્પર્શ થતા મને મુક્તિ મળી છે. દુર્જરમ બત બ્રહ્મત્વમ ભુક્તમ અગ્ને મનાગવી તે જીવસોપિ કિમ મુક્તમ આજ્ઞા ઈશ્વર માનિનમ. બ્રાહ્મણોનું જો થોડું ઘણું પણ ધન ખવાઈ ગયું હોય ને તો એ અગ્નિને પચતું નથી. સામાન્ય જીવને ક્યાંથી પચે? આ બહુ કથા સમજવા જેવી છે. આપણે ઘણી વખત બહુ મોટી ભૂલ કરતા હોય. આપણા ઘરે બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા આવે ને, પછી ઓલી ચા પાણીને ટેસડી ઠપકારી હોય ને, એટલે તરત કે, લાવો તો દાદા એક હોપારી, લાવો હોપારી. એ પચે ખરું? બ્રાહ્મણને આપેલું દ્રવ્ય ક્યારેય પચતું નથી. હો, કોઈ દિવસ આવો પ્રયત્ન કરવો જ નહીં. અગ્નિને ભારે પડે છે, અગ્નિને વમન કરવું પડ્યું હતું. ભગવાનને કહ્યું, પ્રભુ કાંઈક આ મારે ક્યાં વમન કરવું આ બ્રાહ્મણોનું? ભગવાને કહ્યું, ખાંડવ પ્રસ્થને બાળી દે, આખું આખું વન બળાવ્યું હતું, ત્યારે માઇન્ડ શાંતિ મળી હતી. હવે જો અગ્નિને અપચો કરતું હોય તો સામાન્ય જીવને આ બ્રાહ્મણનું ધન પચે ખરું? કોઈ દિવસ એ બાબત તરફ દ્રષ્ટિ રાખવી નહીં. બ્રાહ્મણને દાન કરવું, બ્રાહ્મણના દ્રવ્ય ઉપર કોઈ દિવસ પોતાનો અધિકાર જમાવવો નહીં. નાહમ હલાહલમ મન્યે વિષયસ્ય પ્રતિક્રિયામ બ્રહ્મત્વમ હિ વિષમ પ્રોક્તમ નાશ્યમ પ્રતિવિધિર્ભુવિ. ભગવાન કહે છે, હું માનું છું કે હલાહલ એ વિષ ખરેખર વિષ નથી, કારણ કે શાસ્ત્રોની અંદર એનો ઉપાય બતાવ્યો છે. પણ ખરેખરું વિષ તો બ્રાહ્મણોનું ધન કહેવાય છે, જેનો અનંત બ્રહ્માંડમાં કોઈ ઉપાય જ નથી. બ્રાહ્મણનું ધન ખાનારની ત્રણ આગળની ત્રણ પાછળની પેઢી નાશ પામે છે. બળપૂર્વક, બળજબરીપૂર્વક જે બ્રાહ્મણને આપેલી આજીવિકા છીનવી લે છે, એની 10 આગળની 10 પેઢી નરકની ગામી બને છે. બ્રાહ્મણનો ક્યારેય દ્રોહ કરવો નહીં. માટે હે યાદવો, તમે યાદ રાખજો, ભૂલથી કે જો આ બ્રાહ્મણનું દ્રવ્ય ખાશો ને તો નરકગામી તો બનશે પણ પતન થશે. આપણા ખજાનામાં આ બ્રાહ્મણોનું કોઈ પણ પ્રકારનું ધન ન આવે એનો ખાસ ખ્યાલ રાખજો. વિપ્રકૃતાગ્નિ સમપી નેવમ દુત્યસ્ય મામકામ દદંત બહુ પશ્યન્વામ નમસ્કૃત્યમ નિત્યંશચ. હે યાદવો, કદાચ બ્રાહ્મણ અપરાધ કરે, મારે, શ્રાપ આપે, તો પણ બ્રાહ્મણોનો દ્રોહ ક્યારેય કરવો નહીં. બ્રાહ્મણોની પરીક્ષા પણ કરવી નહીં. બ્રાહ્મણને તો નિત્ય નમસ્કાર કરવા. જે બ્રાહ્મણને નમતો નથી ધન અને સુખથી સદૈવ વંચિત રહે છે. અને ભગવાન કહે છે, મારા ક્રોધનો ભોગ બને છે, કેમ કે બ્રાહ્મણો એ મારી વિભૂતિ છે. બ્રાહ્મણોના તેજથી હું પ્રકાશું છું. બલભદ્રજીએ ચૈત્ર વૈશાખ એમ 2 માસ વ્રજની અંદર રહ્યા છે અને ગોપીઓ સાથે ફરતા એવો એ જલક્રીડા કરવાની ઈચ્છા થતાં યમુનાજીને બોલાવ્યા છે, પણ યમુનાજી શરમાણા છે, કેમ કે યમુનાજી છે એ ભગવાનના પત્ની છે, દાઉજી મોટા છે, એટલે યમુનાજી આવ્યા નહીં. બલભદ્રજીએ જલ હળથી યમુનાજીને ખેંચ્યા છે,
વ્રજની અંદર યમુનાજીનો ભાગ ખેંચાયેલો જોવા મળે છે. બલરામજી વ્રજમાં હતા ત્યારે કુરુષ દેશનો રાજા પૌંડરુક પોતાને વાસુદેવ કહેવડાવવા લાગ્યો છે અને ભગવાન કૃષ્ણનો સામે યુદ્ધ કરવા માટે આવ્યો છે. તું નકલી છો, બોલો ભગવાન ને જે એ વખતે પરીક્ષા આપવી પડી દો ભગવાનને કે તું નકલી છો, અસલી વાસુદેવ તો હું છું. ભગવાને લીલા માત્રમાં તેનો નાશ કર્યો છે. તેના પુત્ર સુદીક્ષણે પિતાના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે મહાદેવજીનું તપ કર્યું છે અને અગ્નિને પ્રગટ કર્યો છે, જે અગ્નિ દ્વારિકા તરફ આવવા લાગ્યો છે. ભગવાને સુદર્શન ચક્રને અગ્નિનો નાશ કરવા માટે છોડ્યું છે તો એ અગ્નિએ આવી અને સુતિક્ષણનો નાશ કર્યો છે. સુતિક્ષણનો નાશ કર્યા પછી આવેલા સુદર્શને કાશીને બાળી નાખી છે. ભગવાન પાસે કાશીને બાળીને સુદર્શન ચક્ર પરત ફર્યું છે. નરકાસુરનો પુત્ર દિબિદ નામે એક વાનર હતો અને એ આ મૃત્યુનો બદલો લેવા માટે સમુદ્રમાં ઉભો રહી જળને ઉછાળવા લાગ્યો છે. દ્વારકાવાસીઓ ગભરાણા કાકડીયા દ્વારકાને ડૂબાડી દેશે. બલરામજીએ ત્યાં આવી તેનો નાશ કર્યો છે. એક વખત જાંબુવતીના પુત્ર સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું છે. કૌરવોએ સાંબને કેદ કર્યો છે. બલરામજીએ ક્રોધ કરી હસ્તિનાપુરને ઉખેડી નાખી અને ગંગામાં ફેંકવાની તૈયારી કરી છે. કૌરવોએ આવીને માફી માગી છે. સાંબની સાથે લક્ષ્મણાને પરણાવ્યા છે. નારદજીએ ભગવાનના 16,100 કન્યા સાથે વિવાહ થયેલા જાણ્યા. નારદને થયું ભગવાનનો ગ્રહસ્થાશ્રમ કેવો હશે, તપાસ તો કરવી જોઈએ. ભગવાન ગ્રહસ્થાશ્રમની અંદર કેવું જીવન વ્યતીત કરી રહ્યા છે. આપણે એક છે તો આપણો ગ્રહસ્થાશ્રમ હકળ ડખલ છે. ભગવાનને 16,108 હતી. આનો ગ્રહસ્થાશ્રમ કેવો હશે, તપાસ તો કરવી પડે. નારદ મુનિ તપાસ કરવા આવ્યા છે. બ્રહ્મ મૂર્તે ઉત્થાયમ વાયુ સ્પર્શ માધવ હૃદયો પ્રસન્ન કરણમ આત્માનમ તમસતે પરમ. કૃષ્ણ પરમાત્મા રોજ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે, વાયુનો સ્પર્શ કરે છે. જે નસકોરામાંથી વધારે વાયુ પ્રવાહિત નીકળતો હોય એ નસકોરા બાજુનો ચરણ નહીં મૂકતા એની બીજી બાજુનો ચરણ પૃથ્વી ઉપર મૂકવો. વાયુ સ્પર્શ આ નાડી જ્ઞાન છે. તંદુરસ્તી સારી રહે, માણસો 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે જો આ પ્રમાણે કરે તો. જે દિશાનો સ્વર ચાલતો હોય વધારે એ દિશા તરફનો પગ પહેલા જમીન ઉપર મુકાય નહીં. આ એક ઋષિઓનું વિજ્ઞાન છે. આચાર પ્રથમો ધર્મ. પૂંજ પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય આપ્યો છે. કરાગ્રહે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. સવારના પોરમાં પોતાના હાથનું દર્શન કરવું. અત્યારે કર દર્શન કપ દર્શન થાય, જાગીને તરત માળા ચા પીવે, બોલો. એટલે દાંતણ તો કરી કે ના આમાં એવું ન આવે તો બેડ ટીક કહેવાય. બેડ એટલે ખરાબ, સ્વાસ્થ્યને હાનિકારક, ટી એટલે ખરાબ. એવી ચા હું કામ પીવી નહીં. ચા પીવો હું પીવું છું, નથી પીતો એમ નહીં, હું ચા પીવું. પણ મારે ચાનું બંધાણ નથી કે ચા વગર ન હાલે, માથું દુખવા માંડે, આમ ફરે ને તેમ ફરે. હોય તો હાલે, ન હોય તો હાલે, વ્યસન નથી. એ ચા પીવી જો એક વ્યવહાર છે. પણ આપણું નિત્ય કર્મ છે એ પતાવી પીવો તો વધારે સારું. ભગવાનની પૂજા પ્રાર્થના કરો, સવારના પરમાં જાગી સ્નાન શૌચ વગેરે કર્યા પછી ચા પીવો, ભગવાનની પૂજા કરી. આ તો કાં જાગે ત્યાં તમાકુ શરૂ કરે, કાં ચા, બે થી દિવસ શરૂ કરવાનો, બહુ ખરાબ કહેવાય. અને અહીંયા આ કોઈના વખાણ નથી કરતો. મને વખાણ કરવાની બહુ ટેવે નહીં, હું કોઈના વખાણ કરું નહીં. પણ જે સત્ય હકીકત છે એ કહેવી પડે. અહીંયા એક વસ્તુ જોઈને મને અતિશય આનંદ છો કે બધા પંગતમાં બેસીને જમે છે. બહુ ખૂબ ખરેખર તમે બધા વંદનને પાત્ર છો.
આ અત્યારનો આ બુફેનો સમય અને એમાં આ પંગતમાં બેસીને જમો, બહુ આનંદ છે ખરેખર. હા, આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ ઉગતા સૂર્યને પૂજનારી છે. આથમતાને હું કામ પૂજો, કારણ વગરના બૂટ સંપલ પહેરીને ઉભા ઉભા ખાઓ ભિખારાની જેમ. ધિકાર છે આપણા જીવનને, આટલો બધો સમૂહ ભેગો થયો અને છતાં પંગતમાં બેસીને જમો, ખરેખર આનંદની વાત છે. બહુ ધન્યવાદને પાત્ર છું. બીજું, એક પ્લાસ્ટિકને તિલાંજલિ આપીને એ જોઈને મને ખૂબ આનંદ થયો. ઈશ્વરભાઈ મને વાત કરી, મને કે દાદા આપણે પ્લાસ્ટિકના વાટક્યા જ નથી લેવાની, આપણે સ્ટીલના કપની વાટકાની અંદર જ બધાને ચા આપવાની છે, ભલે વીછળી નાખશું. બહુ સરસ. પ્લાસ્ટિકની અંદર એવા શરીરને હાનિ કરતા કોષો રહેલા છે ને, કેન્સરનું પ્રમાણ આ પ્લાસ્ટિકની અંદરથી ઉપયોગ વસ્તુનો કરો ને એમાં કેન્સર વધ્યા છે. ખાલી એકલા વ્યસનથી નથી વધ્યા, પ્લાસ્ટિકનો આપણે અતિરેક કર્યો છે, બહુ દુરુપયોગ કરવા માંડ્યા છે. એક સમય એવો આવશે આ પૃથ્વી ઉપર જે વનસ્પતિ દેખાય ને એક કે તમને દેખાવાની નથી, ધરતી ઉપર પ્લાસ્ટિકનું પડ બાંધી જવાનું છે, ત્યાંથી વનસ્પતિ ઉગશે. કહો, અત્યારે વાડી ખેતરમાં ઉત્પાદન ઘટવા માંડ્યું છે એનું કારણ આ પ્લાસ્ટિક જ છે સાહેબ. તમારે વાડીની અંદર કેટલું બધું પ્લાસ્ટિક છે તો વિચાર તો કરો, ભેગું કરો ખબર પડે. એ બહુ સુંદર વ્યવસ્થા છે કે સ્ટીલના કટોરાની અંદર વાટકીની અંદર ચા આપવી. આમ તો તમે બધા ધન્યવાદને પાત્ર છો, આટલી ગરમીમાં શાંતિથી કથા સાંભળો. નહીં વારે વારે કહેવું પડે, એ ભાઈ જરી ગેઠા બેજો, શાંતિ રાખજો, અહીં કહેવું પડતું નથી, મહત્વનું એ છે. એટલો બધો બોળ, જોકે આ દેવગાડાનો મને તો અનુભવ છે પૂરેપૂરો. પુરજીભાઈ દેવગાડામાં આપણે કોઈથી કેવું નથી પીડ્યું, શાંતિ રાખજે. કે દેવો જેના ગાણા ગાય એવું જે ગામ, હે ભગવાન પણ જેની પ્રશંસા કરતા હોય એવું ગામ, ન્યા શાંતિ રાખો એમ કેવું પડે. ખરેખર તમે બધા પ્રસન્નતાપૂર્વક કથા સાંભળો છો, હું તો ઘણી બધી મર્યાદા રાખું છું, ટાઈમે પૂરું કરવું, ટાઈમે પૂરું, પણ થતું નથી સાહેબ એનું શું કરવું. ટાઈમે પૂરું તો કરવું છે પણ થવું જોઈએ ને. ખરેખર ખૂબ ભાવથી કથા સાંભળો છો. પાંડુરંગ દાદાએ આપણને આદર્શ બતાવ્યો છે, ત્રિકાળ સંધ્યા આપી છે. સવારના પોરમાં તમારા હાથના દર્શન કરો. હાથ છે એ કર્મનું પ્રતીક છે, જેના દ્વારા તમે કર્મ કરો. ભગવાન ફળ આપવા વાળો બેઠો છે, ફળની ઈચ્છા રાખ્યા વગરનું કર્મ છે ને એ વધારે ફળદાયક બને. ઈચ્છા રાખીને કર્મ કરીએ તો એ ફળદાયક, એ સહેતુક ભક્તિ થઈ જાય. અને ઓલો કર્મ ત્યાગ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયા. આ જે કાંઈ હું ક્રિયા કરું છું એ બધું નારાયણ તમને અર્પણ છે, આ કર્મનો બોજ લાગતો નથી. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ કર્મનો બોધ લાગતો નથી. ભગવાન વાયુ સ્પર્શ, ભગવાન વાયુનો સ્પર્શ કરી ધરતીને વંદન કરે છે. પછી દંત ધાવન, શૌચ, સ્નાન, ભગવાનની માનસી પૂજા કરે છે. માનસી પૂજાનું ખૂબ મહત્વ છે. જો ભગવાનની માનસી પૂજા કરીએ ને તો માનસી પૂજા દ્વારા ભગવાન છે એ આપણા મનની અંદર આવે છે અને પછી ભગવદ્ ભાવ આપણને ઉત્પન્ન થાય છે. પછી મૂર્તિ પૂજા, સ્નાન, વસ્ત્ર, તિલક, બાલભોગ, આરતી, માળા. આપણા ગુરુજીએ જે મંત્ર આપ્યો હોય ને એ મંત્રની નિત્ય 11 માળા કરવી, ઈષ્ટદેવની 5 કરવી, કુલદેવીની 5 કરવી, જેમની ઉપર આપણને શ્રદ્ધા હોય ગ્રામ દેવતા ઉપર એની 5 માળા કરવી, ઈષ્ટ દેવતા, ગ્રામ દેવતા અને સ્થાન દેવતા આ ત્રણેયની 5-5 માળા કરવી, અને ગાયત્રી મંત્રની બ્રાહ્મણોએ નિત્ય 11 માળા કરવી. વલ્લભાચાર્યએ નિયમમાં થોડોક ફેરફાર કર્યો કે આ કળયુગની અંદર માણસો એટલું બધું માળા ફેરવવા રહે છે, કામ ધંધે ક્યારે જાય. કલયુગની અંદર વલ્લભાચાર્યએ 5 માળા કીધી છે. બ્રાહ્મણોએ બ્રહ્મતત્વ જો જાળવી રાખવું હોય તો ગાયત્રી મંત્રની 5 માળા કરવી,
અમુક અમુક મહાપુરુષો તો અમને મળવા આવે ને ત્યારે એમ કે અમે તો 100 માળા ગાયત્રી મંત્ર ની કરીએ, મને એમ થાય કે આને દંડવત કરું, 5 હું કરું જ્યાં મને પરસો ઓળી જાય, આ એટલી બધી કારકિર્દી રહેતો હોય છે. મહા ભગવાનની વ્યવસ્થિત ફેરવ્યો, શબ્દનો અપભ્રંશ ન થવો જોઈએ, સ્વર ભેદ નો થવો જોઈએ, જ્યાં રસ્વ બોલાવવો જોઈએ ત્યાં રસ્વ જ બોલાય, જ્યાં દીર્ઘ બોલાવવો જોઈએ ત્યાં દીર્ઘ જ બોલાય. બ્રાહ્મણો માટે બ્રાહ્મણોનું ધન એ ગાયત્રી મંત્ર છે, ગાયત્રી મંત્રની ઉપાસના આ કરવી જરૂરી છે. ભગવાનની માળા આ નિત્ય સ્મૃતિ રાખવા માટેની છે, મન ભગવાનના ચરણમાં લગાડવું. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, મનવા તો 14 ફિરે, એસા સુમિરન નાહી. સમરણ નથી માળા કરતા હોય ને ત્યારે ગમે એવી પરિસ્થિતિ વિકટ આવે ને ત્યારે બોલાય, મૌન વ્રત ધારણ કરીને ભગવાનની માળા ફેરવી. માળા ફેરવવાની ભગવાનને મન અર્પણ કરવાની વાત છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષૈત, મન છે મનુષ્યના કારણ બંધન અને મોક્ષનું પ્રતીક છે. મનને કાબુમાં રાખવું, મનની હજારો વૃત્તિઓ કાબુ બહાર જાય છે ત્યારે એ ઇન્દ્રિયોને દુઃખ આપનાર બને છે, પછી આપણને લાલસા જાગે. એક સુરદાસજી બહુ સરસ ભજન ગાતા, કોઈકે પૂછ્યું કે બહુ મહારાજ બહુ સરસ ભજન ગાય છે, ત્યારે પહેલા એ કહ્યું કે સુરદાસજી ભજન તો બહુ સરસ ગાય છે પણ એ સુરદાસજીને હજી સુધી 99 ધક્કો લાગ્યો નથી ને ત્યાં સુધી ગાય, એ ધક્કો લાગ્યો પછી બંધ થઈ જશે. પહેલા કીધું એનું કારણ, ગુરુ મહારાજ તો કસોટી કરે હો, એનું નામ જ સદગુરુ કહેવાય. ગુરુ છે ને એ કસોટી કરે શિષ્યની, કોઈ પણ ભોગે પોતાના શિષ્યને ભક્તિ માર્ગ થી વિમુખ થવાનો દે, ગુરુ પતન થી બચાવે છે. પણ એવા ગુરુ હોય તો બાકી લોભી ગુરુ લાલચી છેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા, ધન હરે ધોખા કરે, એવા ગુરુ કઈ કલ્યાણ ન કરે. ગુરુ લાયક હોવા જોઈએ, શિષ્ય લાયક હોવા જોઈએ. એકાબીજા નરકમાં જવા હાટું થઈને દોડ લગાવતા હોય એવાને શું કલ્યાણ. સદગુરુ છે એ કૃપા કરે, એની કસોટી પણ કરે, અને કસોટીમાં ખરો ઉતરે ને પછી જ ગુરુજી એમ કહે છે કે નહીં હવે તારે આ કાર્ય કરવું. આ બહુ અઘરું છે, ગુરુ પરંપરા પાળવીને ખૂબ અઘરી છે. અને ઘણા હજળ ભક્ત આવી ગયા હોય શિષ્યો તો ગુરુને તકલીફમાં મૂકે એવું નથી કે ગુરુ. એક ગુરુ મહારાજ ના 2 શિષ્યો હતા, એક લકડદાસ ને એક ફકડદાસ, એકબીજા ઉપર ડગ ડગ રહે એવા ચેલકાઓ, સેવા કરવા હાટો થઈને ઝઘડો કરે પરસ્પર. ગુરુજીએ કીધું કે ભાઈ શું કામ એટલા બધા? નહીં ગુરુ મહારાજ મારે સેવા કરવી. એટલે કે મારે સેવા કરવી. ગુરુજીએ કીધું એક એક કામ કરો, 2 એક એક ચરણની સેવા વહેંચી લો. ચાલો આ એક પગ ડાબો છે લકડદાસનો, જમીનો છે ફકડદાસનો, કરી રાખો સેવા. પછી તો મારા એવી સેવા કરે ગુરુજીના પગને આમ ચરણ ચંપી કરે, તેલ બેલ લગાવીને માલિશ કરે, પોત પોતાના પગને વળી શણગારે, કોક વળી ફૂલહાર ને ગજરા પહેરાવે, કોક વેણી પહેરાવે, કોક સરસ મજાની ગુરુજીના પગમાં જાંજરી. ગુરુજી કે પણ આવું એલા સારું ન લાગે, તો કાંઈ બોલવાનું નથી, અમારે સેવા કરવી છે. કે એટલે પણ કે આવી હોય તો કાંઈ બોલવાનું જ નહીં. હવે એમાં બન્યું એવું, એક દિવસ બપોરનો સમય આવ્યો, મજાન જોરથી તપે અને ગુરુજી બરોબર સૂતા છે, લકડદાસ ક્યાંક બહાર ગયો છે ને ફકડદાસ ઉભો છે, અને એમાં એને જોયું ગુરુજીએ પગની આંટી મારી અને પેલાનો મગજ ગયો. આ લકડદાસ નો પગ કે મારા પગ ઉપર હું કામ આવ્યો, આ પગ તો મારો છે ને આ કેમ આમ આમ? ચારે બાજુ નજર કરી ધોકો પડ્યો તો ફેરવીને ધબકાર્યો ને ગુરુ ને પગ ભાંગી નાખ્યો. ગુરુજી તો ઓય માં કરીને બેઠા છે. આવો ગુરુજી કે હવે હળદર લાવ સોપડજી, એ કે આપણું કામ નહીં, બોલાવો તમારા શિષ્ય લકડદાસ નહીં ઝોપડી છે કે એનો પગ છે. ગુરુજી કે હું એનો છે, મારો પગ છે, કે અમે એ કાંઈ ન જાણીએ, ન સેવા કરી.
ગુરુ તો ઢસડાતા ઢસડાતા ગયા અને હળદર ગરમ કરીને લગાડી. અને પેલો ભાઈ આવ્યો લકડદાસ, એ કે ગુરુજી શું છે? તો કે મારા પગ ઉપર હળદર કેમ લગાડે? તો કે તારા પગ ઉપર નથી, મારા પગ ઉપર છે ભાઈ, જો તો ખરો. પણ આ છું છે શું? કાંઈ નહીં કે ફકડદાસે ધોકો ભરીને ભાંગી નાખ્યો પગ. ફકડદાસ ની હિંમત એને થપગાર્યો કે ગુરુજી કે પણ હું કરસ? તો કે હું ફકડદાસ નો પગ ભાંગી નાખું. કે પગ બે મારા છે, હું કેમ લૂલો ગીર્યો? આવા મજા હોય તો ઉપાધિ કરે. સદગુરુ છે એ શિષ્યોની પરીક્ષા કરે, મારા શિષ્યો કેટલામાં છે. જગતગુરુ શંકરાચાર્ય એક વખત નીકળ્યા ફરતા ફરતા, એને વિચાર કર્યો કે આ બધા કેવા છે, જોવું છે. સોમરસ વાળાની દુકાને જઈને ઉભા રહ્યા કે લાવે એક સોમરસ. પીધો, શિષ્યએ કીધું કે લાવો, ગુરુ પીવે તો આપણે પીવાય. ગુરુજીને થયું કે ઓહો, આના જે અપરિપક્વ બુદ્ધિના છે. સોનીની દુકાને ગયા, જેને કીધે શિશુ લાય. બોલે એ શિશુ આપ્યું, ગ્લાસમાં હતું, શિશુ પી ગયા. આ શિષ્યોને દે કે નહીં, તમે તો ગુરુ સમૃદ્ધ કહેવાઓ, ઓઇલું પીધું ત્યારે સમૃદ્ધ નહોતા, અત્યારે થઈ ગયા. સદગુરુની મરજીમાં રહેવું, આપણે સદગુરુની ઈચ્છામાં રહીએ ને તો સદગુરુ છે ને આપણી ઉપર પૂર્ણ કૃપા કરે. અને ઈચ્છામાં રહેવું એ ખૂબ અઘરું છે. અને એમાં જે ટકવું ને ખૂબ બહુ અઘરી વસ્તુ છે, કઈ સામાન્ય વસ્તુ નથી. એમાં એ માર એ સહન કરે ને એ ગુરુને પામી શકે, એમને એમ થોડા પમાય. જે ખીજે ને ગુરુ એ જ રીજે, બાકી કઈ કોઈ રીજે બીજે નહીં. રામ બધું માખણ ના લોંધા મારે એ ગુરુ થોડા. પછી
ભગવાન પોતાની દિનચર્યાથી જગતને આદર્શ બતાવે છે. ભગવાનને નિત્ય 13,084 ગાયોનું દાન કરતા દારૂક સારથીએ તૈયાર કરેલા રથમાં બેસી પોતાની સુધર્મા નામની સભામાં જતા. એક વખત સભાની અંદર એક દૂત આવ્યો છે, જરાસંઘે કેદ પકડેલા 20,000 રાજાને મુક્ત કરવા વિનંતી કરી છે. બરાબર એ જ વખતે ત્યાં નારદજી આવ્યા છે. નારદજીએ યુધિષ્ઠિર રાસો યજ્ઞ કરવા માંગે છે એ વાત કરી છે. ભગવાને ઉદ્ધવને પૂછ્યું, ઉદ્ધવ બે કામ એક સાથે આવ્યા શું કરવું? ત્યારે ઉદ્ધવે ખૂબ સરસ સલાહ આપ્યો, બે કામ એક સાથે થઈએ કે મહારાજ કઈ રીતે? યુધિષ્ઠિરને રાસો યજ્ઞ કરવો છે, રાસો યજ્ઞને નિમિત્ત બનાવી અને જરાસંઘની સાથે યુદ્ધ કરીને કેદમાં પડેલા રાજાને છોડાવી શકાશે. ભગવાને એમ કર્યું છે. અર્જુન અને ભીમને લઈ જરાસંઘના દેશ એવા મગધની અંદર આવ્યા છે અને મગધની અંદર આવી અને જરાસંઘના રાજ્યમાં રાખેલા બંને નગારા ભીમસેને તોડી નાખ્યા છે. જરાસંઘ બહાર આવ્યો છે, બ્રાહ્મણ જાણી વંદન કર્યા. ભગવાન કહ્યું, વંદન કરવા રહેવા દે, પેલા નજર કરી ઓળખાણ પડે ક્યાંય. જરાસંઘે સામુજન કીધું, અરે કાળિયા તું હજી મર્યો નહીં. ભગવાન કે ઈ તિહાટું તાઈ બધી આવ્યો છું, તને મારવા દેવો ભાઈ. જરાસંઘે કહ્યું છે કે તું ભાગેડું છો, ડરપોક છો, તારી સાથે હું યુદ્ધ નહીં કરું. આ અર્જુનની સાથે કહ્યું. અર્જુન તો બાણ વિદ્યા વાળો છે, મને બાણ યુદ્ધ આવતું નથી, ગદા યુદ્ધ ભાવે. ભગવાને કહ્યું છે, તો ભીમસેન સાથે કહ્યું, એ ગદા યુદ્ધ જાણે. 27 દિવસ સુધી યુદ્ધ થયું છે. 27 દિવસના યુદ્ધના અંતે ભીમસેને જરાસંઘને માર્યો છે. જરાસંઘ મરાતા જરાસંઘની તમામ સંપત્તિ પોઠિયા ઉપર લાદી અને ભગવાન નીકળ્યા છે. જરાસંઘનો પુત્ર સહદેવ ભગવાનની પાસે આવીને રડ્યો છે. ભગવાને સહદેવનો રાજ્યાભિષેક કર્યો છે. ભગવાને પૂછ્યું, શા માટે રડેશ ભાઈ? ત્યારે પેલો સહદેવ કહે છે, મારા પિતાની આખરી નિશાની રૂપી એવો એક મુગટ તો અમને દેતા જાઓ, ભીમસેને ના પડે છે, જીતેલી સમૃદ્ધિ બધી અમારી હોય. ગમે એવડો યજ્ઞ કર્યો ને શંખ વાગ્યો નહીં. ભગવાને કીધું કે આ પાપનું સોનું છે, પેલા એની તિજોરી માંચવીને મૂકીજો પટારામાં, પછી વાગશે. અને પછી શ્વપત નામના વાલ્મીકને બોલાવીને જમાડ્યા ને શંખ વાગ્યો. અધર્મથી મેળવેલું સુવર્ણ છે એ ક્યારેય સુખ આપતું નથી. સોનામાં કળયુગનો વાસ છે એ વાત સાચી, તો આપણે ભગવાનને થોડા સોનાના ઘરેણા પહેરાવી દઈએ? કળયુગનો વાસ હોય તો, પણ જે અધર્મથી મેળવેલું સુવર્ણ છે એમાં કળયુગનો વાસ છે. ધર્મથી મેળવેલા સુવર્ણમાં કળયુગનો વાસ નથી. યજ્ઞ કાર્યની અંદર સૌથી પ્રથમ પૂજન કોને કરવું એ નક્કી કરવા માટે સૌ એકઠા થયા છે. જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું છે કે મારી દ્રષ્ટિમાં ભગવાન કૃષ્ણનું પૂજન સૌથી પહેલા કરો, કેમ કે એ સર્વથી શ્રેષ્ઠ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનનું પૂજન સર્વથી શ્રેષ્ઠ છે. આમ જ્યારે જરાસંઘના પુત્ર સહદેવે કહ્યું ત્યારે શિશુપાલ ઉભો થયો છે. આ સહદેવ મૂર્ખ છે. આ ગાયોને ચારનારા, વનવન ભટકનારા, કપટથી રાજ મેળવીને રાજા બનેલા એવા ગોવાળિયાનું પૂજન ક્યારેય કરાય નહીં. ભીમસેન ઉભો છો, મારી નાખું. ભગવાન કે તારા હાથની વાત નથી, મેં મારા ફૈબાને વચન આપેલું છે. 100 અપરાધ જ્યારે શિશુપાળ કરશે ને ત્યારે હું વધ કરીશ. શિશુપાળના 100 અપરાધ પછી. શિશુપાળ છે ચેદી નરેશ દમઘોષનો પુત્ર હતો, એની માતાનું નામ રાધાદેવી હતું અને કૃષ્ણના સગા ફૈબા હતા. શિશુપાળનો જન્મ થોડોક વિચિત્ર રીતે થયેલો, 3 આંખવાળો જન્મેલો. બ્રાહ્મણોની પાસે ભવિષ્ય જોવરાવતા એવા નિર્ણય ઉપર બ્રાહ્મણો આવ્યા કે જેના ખોળામાં બાળકને મૂકો ને ત્રીજી આંખ અદૃશ્ય થઈ જાય એના હાથે એનું મૃત્યુ થાય.